Hello dear students, myself Joshidisha and I warmly welcome you on behalf of Sri Shivusha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring Sri Jamna Das and Company. So dear students, we are in unit number 5, that is the study of corporate stories. In that we are going to discuss 4 corporate stories. So let us begin with the first one. That is the Google Inc. corporate culture. तो Google छे ये बहुत successful IT company छे with more than 20,000 employees working in about 80 offices located in more than 40 countries. Larry Page and Sergey Brin started it in 1998, right? With the search engine in a single language. पहला 1998 मा start थियो तो single language merge. પણ હવે કંપની છે ડઝન્સ ઓફ લેંગ્વેજીસ ઓફર કરે છે રાઈટ એન્ડ ડઝન્સ ઓફ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે ઇન ધ ફોર્મ્સ ઓફ ટાસ્ક રાઈટ એનું રેવન્યુ છે દેટ ઇઝ 35 billion અરાઉન્ડ અને ઇટ ઇઝ સેડ કે ગૂગલને મોર દેન 1 million જોબ એપ્લિકેશન્સ એવરી યર મળે છે પણ એમાંથી ફક્ત એ લોકો 0.5% ને જ હાયર કરે છે Google બહુ પર્ટિક્યુલર છે કે કોને હાયર કરવાનું છે સિન્સ 2007 Google ઇઝ ઇન ધ ચાર્ટ ઓફ ટોપ 100 બેસ્ટ કંપનીઝ ટુ વર્ક બરાબર ફોર્ચ્યુન લિસ્ટમાં એ ટોપ 100માં છે બરાબર ટુ પ્લેસ ફોર ઓનલી ક્વોલિફાઈડ પીપલ હુ મેચ વિથ ધ કલ્ચર તો Google છે એ બહુ એના એમ્પ્લોઈઝની ક્વોલિટી ઉપર ફોકસ કરે છે રાઈટ અને ઇટ ઇઝ સ્ટેટેડ કે એમનું બહુ એક ઇનોર્મસ ડિફરન્સ છે કે કોને હાયર કરવું એટ એવરી લેવલ બરાબર બહુ સ્પેસિફિક છે એ લોકો બરાબર દે પુટ ઓન ઓલ એટેન્શન રાઇટ પીપલને હાયર કરવા માટેની બધી એટેન્શન છે વન્સ યુ ગેટ સ્ટાર્ટેડ વિથ ધ રાઇટ સીડિંગ ઓફ પીપલ યુ વિલ સી અ બિલ્ડિંગ ઓફ સેલ્ફ ઇનિશિએટિવ બિહેવિયર સો ગૂગલ છે એ બહુ એમ્પ્લોઈઝ સિલેક્શનમાં કહેવાય કે ચૂઝી છે દે વોન્ટ ટુ હાયર ધ બેસ્ટ પર્સન બરાબર રાઇટ પીપલ એટ ધ રાઇટ પ્લેસ ગૂગલ છે એમને ઇન્ફોર્મલ વર્ક કલ્ચર છે બોથ લેરી અને સર્જી છે બરાબર ઈ દે વોન્ટ કે ગૂગલ એક ફન પ્લેસ હોવી જોઈએ ટુ વર્ક બરાબર કે એક એન્જોય કરતાં કરતાં લોકો વર્ક કરે એવી એમની બિલીફ છે એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ડેકોરેટેડ વિથ લાવા લેમ્પ્સ એન્ડ ઇઝ પેઇન્ટેડ વિથ ધ બ્રાઇટ કલર્સ વિથ ગૂગલ લોગો કે બહુ ડેકોરેશન એ ફાઇન છે બ્રાઇટ કલર્સ યુઝ કર્યા છે લેમ્પ્સ યુઝ કર્યા છે ટુ મેક ઇટ મોર ડેકોરેટિવ એન્ડ ગૂગલના એમ્પ્લોઈઝ છે એમને એમના પેટ્સને ઇવન લાવવા માટે પરમિશન છે કે ઇફ દે આર હેવિંગ પેટ ડોગ્સ કેટ્સ ઓર વોટ એવર દે કેન બ્રિંગ ટુ ધી ઓફિસ ઇવન એ લોકો સ્નેક્સ બી લાવી શકે છે અને ગૂગલ છે એ સ્નેક્સ ફ્રી લંચ ડિનર બી પ્રોવાઈડ કરે છે એન્ડ ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય ચાર્લી અર્ટિયર્સ બરાબર જે સેલિબ્રિટી શેફ છે બરાબર તો ગૂગલ પ્લેક્સ હેઝ અ સ્નેક રૂમ ઓફરિંગ સિરિયલ્સ બિયર્સ નટ્સ ફ્રૂટ જ્યુસીસ સોડાસ એક્સેટ્રા તો આ બધી વસ્તુ છે જે ગૂગલ છે એ પ્રોવાઈડ કરે છે જેમ હમણાં કીધું એમ કે હાયરિંગમાં એમનું બહુ વધારે ધ્યાન રહે છે કે બેસ્ટ એમ્પ્લોય એમની ઓર્ગેનાઇઝેશનમાં આવે અને અમુક કી પોસ્ટ માટે તો એ લોકો બંને લોકો છે એ પર્સનલી સુપરવાઇઝ કરે છે રિક્રુટમેન્ટને એન્ડ ગૂગલ છે એ મેઇનલી ફોકસ કરે છે એકેડેમિક એક્સેલન્સ ઉપર અને સેટ સ્કોર વિથ અધર એક્ઝામિનેશન્સ બરાબર ટુ એપિયર ઇન એન ઇન્ટરવ્યૂ કેન્ડિડેટ શુડ હેવ સ્ટડીડ ફ્રોમ ટોપ રેન્કિંગ યુનિવર્સિટી જો ટોપ રેન્કિંગ યુનિવર્સિટીમાં સ્ટડી કર્યું હોય તો જ એ લોકોને ઇન્ટરવ્યૂ આપવાની પરમિશન હોય છે બરાબર દે આર ઓબ્વિયસલી એન્કરેજિંગ ઇનોવેશન બહુ જ ફોકસ કરવામાં આવે છે એન્કરેજ કરવામાં આવે છે ઓન ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન રાઈટ એન્ડ દે બિલીવ કે ગ્રોથ તો જ થાય જો તમારામાં ઇનોવેટિવનેસ હોય જો તમે નવા પ્રોડક્ટ્સ અને સર્વિસીસ પ્રોવાઈડ કરી શકો તો જ ડેવલપમેન્ટ થાય એન્ડ દે ઇવન ફેસ પ્રોબ્લેમ ફોર કન્વર્ટિંગ ઓલ ધીસ ક્રિએટિવ આઈડિયાઝ ઇન્ટુ સક્સેસફુલ પ્રોડ્યુસર્સ કે ઘણું એ લોકો મહેનત
મહેનત થાય છે, પ્રોબ્લેમ્સ ફેસ કરે છે, બટ સ્ટીલ દે આર ડુઈંગ ઇટ ટુ મેક મો સક્સેસફુલ ધ થિંગ્સ. એન્ડ દે હેવ સેટ અપ એન ઇન્ટરનલ વેબ પેજ ફોર કન્ટિન્યુઅસ ટ્રેકિંગ ન્યૂ આઈડિયાઝ. આખું એક ઇન્ટરનલ વેબ પેજ બનાવ્યું છે કે જેમાં સતત નવા આઈડિયાઝ છે એ ટ્રેક થાય, રાઈટ? ધ અનધર બિલીફ ઇઝ દેટ ઓલ આર ઇક્વલ. ગૂગલ બિલીવ કરે છે કે દરેક સ્ટેજે કોઈ પણ એમ્પ્લોય હોય, એવરી વન ઇઝ ધ સેમ ઇન ગૂગલ, બરાબર? તો દેટ ઇઝ ધ ગ્રેટ થોટ. અને ગૂગલને એક બી પ્રાઇડ છે કે દે આર એન્કરેજિંગ કલ્ચર એન્ડ કમિટમેન્ટ ટુ ગીવ બેસ્ટ આઈડિયાઝ ટુ ધ વર્લ્ડ, બરાબર? કે એ લોકો એક કલ્ચર ડેવલપ કરે છે, કમિટમેન્ટ આપે છે કે બેસ્ટ આઈડિયાઝ છે એ વર્લ્ડને મળે. દે બિલીવ દેટ એમ્પ્લોયઝ કેન ઓનલી ફાઇન્ડ ન્યૂ એન્ડ બેસ્ટ આઈડિયાઝ. સો ઇન શોર્ટ, દે આર ગિવિંગ ગ્રેટર ઇમ્પોર્ટન્સ ટુ એમ્પ્લોયઝ, રાઈટ? એન્ડ બીજી વસ્તુ એ છે કે મેનેજર્સ છે, બરાબર, એ લીડર્સ તરીકે વર્ક કરે છે, રાઈટ? તો વી કેન સે કે એક નેટવર્ક ઓર્ગનાઇઝેશન છે વિધાઉટ એની ફોર્મલ હિરાર્કી. કોઈ કોઈનો બોસ નથી, બધા છે એ લીડરશિપ જ ઓલ અરાઉન્ડ છે, રાઈટ? એન્ડ દે પ્રોવાઈડ ફ્રીડમ ટુ ધેર એમ્પ્લોયઝ. એમના દરેક એમ્પ્લોયઝને ફ્રીડમ છે કે એ એમની પોતાની રીતના ટર્મ્સ અને કન્ડિશન્સ ઉપર વર્ક કરી શકે, રાઈટ? સો દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ દેટ. નાવ યર ટોપ 10 રીઝન્સ આર ગિવન ટુ વર્ક એટ ગૂગલ, બરાબર? તો ફર્સ્ટ વન ઇઝ લેન્ડિંગ અ હેલ્પિંગ હેન્ડ. તો મિલિયન વિઝિટર્સ આવે છે એવરી મંથ, બરાબર? ગૂગલ છે એ બહુ એસેન્શિયલ પાર્ટ બની ગયો છે ઓફ એવરી ડેઝ લાઈફ. આપણે કંઈ બી સર્ચ કરવું હોય તો તરત આપણે ગૂગલ ખોલીએ છીએ. તો યસ, ઓફકોર્સ ઇટ ઇઝ લેન્ડિંગ અ હેલ્પિંગ હેન્ડ. દેન લાઈફ ઇઝ બ્યુટિફુલ. તો ઓબ્વિયસલી ઇટ ઇઝ મેકિંગ અસ બિલીફ એન્ડ રિમાર્કેબલી ફુલફિલિંગ ઇટ, કે આપણે આપણા માટે એ ઓબ્વિયસલી લાઈફ ઇઝ બ્યુટિફુલ બનાવે છે. દેન એપ્રિસિએશન, તો ઇટ ઇઝ ધ બેસ્ટ મોટિવેશન, બરાબર? અને ફન અને ઇન્સ્પાયરિંગ વર્ક સ્પેસ આપે છે, રાઈટ? અને ઓબ્વિયસલી દે આર ગિવિંગ પ્લેન્ટી ઓફ સ્નેક્સ થ્રુ આઉટ ધ ડે. તો ટૂંકમાં એક કહેવાય કે ત્યાં બધી જ વસ્તુ છે, ઓનસાઇટ ડૉક્ટર્સ અવેલેબલ છે, મસાજ આપવામાં આવે છે, યોગા પ્રોફેશનલ્સ છે, બરાબર? અને અધર ડેવલપમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ બી છે ત્યાં. તો ઇન શોર્ટ, ઇટ ઇઝ ગિવિંગ અ વેરી ગ્રેટર એન્વાયરમેન્ટ. દેન વર્ક એન્ડ પ્લે આર નોટ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. તો ઇટ ઇઝ પોસિબલ ટુ કોડ એન્ડ પાસ ધ પક ઓફ એટ ધ સેમ ટાઈમ. દેન વી લવ અવર એમ્પ્લોયઝ એન્ડ વી વોન્ટ દેમ ટુ નો ઇટ. સો ગૂગલ છે એ ઘણા બધા બેનિફિટ્સ પ્રોવાઈડ કરે છે, મેડિકલ પ્રોગ્રામ્સ, સ્ટોક ઓપ્શન્સ, મેટર્નિટી એન્ડ પેટર્નિટી લીવ્સ એન્ડ મચ મોર. તો આવી રીતના એના એમ્પ્લોયઝને ઇન શોર્ટ આપણે કહી શકીએ કે બધી રીતના બહુ ફ્રીડમ પ્રોવાઈડ કરે છે અને હેલ્પ પ્રોવાઈડ કરે છે. દેન ઇનોવેશન ઇઝ અવર બ્લડ લાઇન. ઓબ્વિયસલી બેસ્ટ ટેકનોલોજી છે એને બી ઇમ્પ્રૂવ કરવામાં આવે છે. અને એ લોકો એવું માને છે કે દેર ઇઝ એન્ડલેસ ઓપોર્ચ્યુનિટીઝ, રાઈટ? કે જેટલું તમે ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેબ કરો એ ઓછી છે. તો દેટ ઇઝ ઇનોવેશનને બહુ વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. દેન ગુડ કંપની એવરીવેર યુ લુક, બરાબર? તો ગૂગલર્સ છે, બરાબર, રેન્જ ફ્રોમ ફોર્મર ન્યુરોસર્જિયન્સ, સીઈઓઝ એન્ડ યુએસ પઝલ કંપનીઝ ટુ રેસ્ટલર્સ એન્ડ મરાઇન્સ. ટૂંકમાં નો મેટર વોટ દેર બેકગ્રાઉન્ડ ઇઝ, બરાબર, ગૂગલર્સ મેક ફોર ઇન્ટરેસ્ટિંગ ક્યુબમેન્ટ્સ. દેન યુનાઇટિંગ ધ વર્લ્ડ વન યુઝર એટ અ ટાઈમ. સો વી ઓલ નો કે ગૂગલ છે દેટ ઇઝ રિયલી વેરી મચ ફેમસ. કોઈ પણ કન્ટ્રીમાં ગમે તે લેંગ્વેજવાળી વ્યક્તિ હોય ગૂગલ યુઝ કરતી હોય છે. Then boldly go where no one has gone before. So obviously they have taken lot many risks, ઘણી બધી problems face કરી છે અને પછી લોકો આ સ્ટેજે પહોંચ્યા છે કે જ્યાં અત્યાર સુધી કોઈ પહોંચ્યું નથી. તો દેટ ઇઝ ધ પોઈન્ટ એઝ વેલ. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ દેર ઇઝ સચ અ થિંગ એઝ અ ફ્રી લંચ આફ્ટર ઓલ, રાઈટ? તો એ લોકો બહુ વેરાયટી ઓફ લંચ પ્રોવાઈડ કરે છે એવરી ડે, કે જે હેલ્ધી બી છે, યમી બી છે, એન્ડ ઇટ ઇઝ મેડ વિથ લવ. સો ધીઝ આર ધ ટોપ 10 રીઝન્સ દેટ યુ શુડ વર્ક એટ ગૂગલ, રાઈટ? સો દેટ વોઝ ગૂગલ. નાવ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ નેક્સ્ટ કોર્પોરેટ વર્લ્ડ, દેટ ઇઝ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, દેટ ઇઝ એમ્પ્લોય વેલફેર એન્ડ સર્વિસીસ. The very famous person, Ratan Tata, right? We all are aware about him, how good he is. So let us discuss. Tata Iron and Steel che, 10th largest steel che,
making company in the world with production of about 25 million tons of liquid steel. बराबर लिक्विड स्टील बनावे છે અને 25 મિલિયન ટન્સ નું પ્રોડક્શન છે. ઇટ વોઝ એસ્ટાબ્લિશ્ડ બાય સર જમશેદજી ટાટા ઇન 1907. બરાબર 1907 માં બન્યું હતું બાય સર જમશેદજી ટાટા. આફ્ટર અરાઉન્ડ 100 યર્સ ઇન 2005 ટિસ્કો નેમ વોઝ ચેન્જ ટુ ટાટા સ્ટીલ. બરાબર ધ રિટાયરમેન્ટ ઓફ રતન ટાટા, સાયરસ મિસ્ત્રીને અપોઇન્ટ કરવામાં આવ્યા હતા એઝ અ ન્યૂ ચેરમેન ઇન 2012. પણ ઓક્ટોબર 16માં ચેરમેન સાયરસ મિસ્ત્રી વોઝ સેક્ડ એન્ડ રિપ્લેસ્ડ બાય રતન ટાટા. પાછા રતન ટાટા છે એ સીઈઓ બની ગયા હતા. ટાટા સ્ટીલ થાઈલેન્ડની જે છે એને CSR રેકોગ્નિશન એવોર્ડ બી મળેલો છે. સો ફ્રોમ ધ બિગનિંગ ટાટા સ્ટીલ છે હેઝ ઓલવેઝ કન્સિડર્ડ દેર એમ્પ્લોઈઝ એઝ એન ઇમ્પોર્ટન્ટ એસેટ્સ. બરાબર ઘણા બધા એવા સ્ટેપ્સ ટાટા સ્ટીલે મેનેજમેન્ટે લીધા છે. બરાબર મોડર્ન ઓર્ગેનાઇઝેશન એસેપ્ટ કરવામાં આવ્યું છે, ગાઈડલાઇન્સ ફોલો કરે છે લોકો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની, અને કંપની છે એમની પાસે સિસ્ટમ છે એમ્પ્લોય એમ્પાવરમેન્ટની અને ગોલ સેટિંગની એન્ડ સેફ્ટી વિથ કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી. સો ઇન શોર્ટ વી કેન સે દેટ ટાટા સ્ટીલ કંપની છે એ બી એના એમ્પ્લોયઝને બહુ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરે છે અને ઘણી બધી ફેસિલિટીઝ છે એ પ્રોવાઈડ કરે છે, રાઈટ? સો ફોલોઈંગ આર ધ પ્રેક્ટિસિસ ડન એટ ટાટા સ્ટીલ ફોર એમ્પ્લોય વેલફેર. તો અમુક વસ્તુ કરવામાં આવે છે બાય ટાટા સ્ટીલ કંપની એમ્પ્લોયના વેલફેર માટે. તો દેટ ઇઝ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એન્ડ કલેક્ટિવ બાર્ગેનિંગ. તો ટાટા સ્ટીલ છે એ એના એમ્પ્લોયઝને રિસ્પેક્ટ કરે છે, એક્સપ્રેસિવ કરે છે, પાર્ટિસિપેટિવ કરે છે, એન્ડ દેર ઇઝ અ ફ્રીડમ ઓફ એસોસિએશન એન્ડ કલેક્ટિવ બાર્ગેનિંગ. ઇન શોર્ટ દે આર ગિવિંગ ઓલ ધ ફ્રીડમ્સ ટુ દેર એમ્પ્લોયઝ કે એ લોકો એમના આઈડિયાઝ છે, એમના વ્યૂ પોઈન્ટ્સ છે એ એક્સપ્રેસ કરી શકે, રાઈટ? સો દે આર ગિવિંગ ફૂલ ફ્રીડમ ટુ દેર એમ્પ્લોયઝ. દેન ફિમેલ એમ્પ્લોય વેલફેર. બરાબર, તો ફિમેલને પર્ટિક્યુલરલી ઘણા બધા એડવાન્ટેજીસ એ લોકો આપે છે કે 15 દિવસની લીવ આપે છે એવી ફિમેલને કે જેના ચિલ્ડ્રન્સ 5 યર્સ બિલો હોય, રાઈટ? પછી એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં રિલેક્સેશન આપે છે ફોર સેબેટિકલ એન્ડ મેટર્નિટી પર્પઝ. પછી રેગ્યુલર એન્કરેજમેન્ટ અને પ્રમોશન આપે છે વુમેન એમ્પાવરમેન્ટ ને, રાઈટ? સો દેટ ઇઝ ધ ગ્રેટ થિંગ્સ દેટ આર ડન બાય રતન ટાટા. સો યર ટોટલ સ્ટાફના ફિગર આપેલા છે જે તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકતા હશો. દેન પ્રોવાઇડિંગ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી. તો દરેકને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે છે, રાઈટ? અને કોઈ પણ ડિફરન્સ નથી, કોઈ પણ ભેદભાવ વગર દરેકને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ આપવામાં આવે છે. અને જો કોઈ વસ્તુને બ્રેક કરે તો એના ઉપર ઇન્વેસ્ટિગેશન થાય છે અને ફર્ધર એના ઉપર એક્શન્સ લેવામાં આવે છે. દેન ફેર વેજીસ. તો ફેર વેજીસ આપવામાં આવે છે એઝ પર ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ ગવર્મેન્ટ. બરાબર, તો દરેક રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો થાય છે અને ફેર વેજીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. દેન એમ્પ્લોય કેર. તો બહુ એક્સ્ટ્રા કેર લેવામાં આવે છે એમ્પ્લોયઝની, કે વર્ક પ્લેસ એમ્યુનિટીઝ આપે છે, કેન્ટીન ફેસિલિટીઝ આપે છે એટ હાઈલી સબસિડાઇઝડ રેટ્સ. પછી હેલ્થ કેર ફેસિલિટી, મોનિટરી બેનિફિટ્સ ફોર ફર્ધર એજ્યુકેશન, પેન્શન સ્કીમ બાય ઇક્વલ કન્ટ્રીબ્યુશન, મેટર્નિટી લીવ બેનિફિટ્સ. આ બધા એડવાન્ટેજીસ છે, બેનિફિટ્સ છે જે ઓર્ગેનાઇઝેશનમાં એના એમ્પ્લોયઝને મળે છે. દેન એમ્પ્લોય સેફ્ટી એટ વર્ક પ્લેસ. તો બહુ વધારે એમ્પ્લોય સેફ્ટી ઉપર ફોકસ કરવામાં આવે છે, રાઈટ? અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ બનાવ્યા છે ફોર હેલ્થ એન્ડ સેફ્ટી, રાઈટ? એક્સલન્સ જર્નલ દેટ વોઝ લોન્ચ એટ થાઈલેન્ડ પ્લાન્ટ ઇન 2010. બરાબર, તો ટૂંકમાં સેફ્ટી એસ્પેક્ટ્સ માટે ઘણી બધી ટ્રેનિંગ, સુપરવિઝન ને ઘણું બધું કરવામાં આવે છે. અને જેમ બને એમ ઝીરો એક્સિડન્ટ્સ થાય એવી એફર્ટ્સ છે, રાઈટ? સો દેટ ઇઝ એમ્પ્લોય સેફ્ટી એટ વર્ક પ્લેસ. દેન સેવન્થ પોઈન્ટ ઇઝ ક્રિએટિંગ ગ્લોબલી કોમ્પિટન્ટ એમ્પ્લોયઝ. તો જોરદાર મેનેજરિયલ અને ઓપરેશનલ ટ્રેનિંગ ઓપોર્ચ્યુનિટીઝ દેવામાં આવે છે કે જેનાથી એક કોમ્પિટન્ટ સ્ટાન્ડર્ડ્સ અચીવ કરવામાં આવ્યું છે ટેકનિકલી, પ્રોફેશનલી, બધી રીતના. બરાબર, ટાટા સ્ટીલ એકેડેમી છે દેટ વોઝ લોન્ચ ઇન 2011 ઇન યુરોપ. બરાબર, તો ઇન શોર્ટ એકદમ
પરફેક્ટ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે અને એના એમ્પ્લોઈઝને એડ્યુકેટ કરવામાં આવે છે. દેન હેરેસમેન્ટ ફ્રી વર્ક પ્લેસ એન્ડ કોડ ઓફ કન્ડક્ટ, તો એમ્પ્લોઈઝને સિક્યોર કરે છે ફ્રોમ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એન્ડ અફર્મેટિવ એક્શન એન્ડ પોલિસીઝ હેવ બીન ઇમ્પ્લિમેન્ટેડ, રાઈટ? એ બધી પોલિસીઝ એન્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફિક્સ કરેલા છે એમને અકોર્ડિંગ ટુ દેટ. સો દેટ વોઝ દિસ કંપની. અને એઝ વી ઓલ નો દેટ ધીસ ઇઝ વર્લ્ડ ફેમસ, કે એમને ઇવન એટ કરંટ સિનારીઓ બી કન્ટ્રી માટે કેટલું કરે છે, તો બટ ઓબ્વિયસલી એમની ઓર્ગનાઇઝેશન માટે તો ઘણું વધારે કરે જ છે, દેટ ઇઝ ફોર શ્યોર, રાઈટ? સો દેટ વોઝ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, દેટ વોઝ ટિસ્કો એમ્પ્લોય વેલફેર એન્ડ સર્વિસીસ. નાવ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ થર્ડ જાયન્ટ ઓર્ગનાઇઝેશન, દેટ ઇઝ ટાટા હોટલ્સ એન્ડ પેલેસ. ધ critical event of terrorist attack 2008. બરાબર, આખું એક અહીંયા ક્લિયર પિક્ચર આપેલું છે કે 2008માં જ્યારે તાજ ઉપર એટેક થયો હતો ત્યારે કેવો સિનારીઓ આખો ક્રિએટ થયો હતો, રાઈટ? તો એના રિલેટેડ બધી ઇન્ફોર્મેશન્સ આપેલી છે કે કેટલું નુકસાન થયું હતું, કેટલું એને રિકવર કરવામાં કોસ્ટિંગ લાગ્યું, ક્યારથી બધું સ્ટેબલ થયું, આની ઇફેક્ટ કેટલી કેટલા ઉપર હતી. સો દેટ ઇઝ યર ઇઝ ઓલ અબાઉટ. તો ટેરરિઝમ છે એ આખા વર્લ્ડ અક્રોસ સ્પ્રેડ થઈ ગયું છે એન્ડ ઇટ ઇઝ ફ્રોમ વેરિયસ કન્ટ્રીઝ. ઘણા બધા એટેક્સ થાય છે અને ઘણા ફેમિલીઝ એમના પીપલને લૂઝ કર્યા છે ટેરરિઝમના કારણે, એન્ડ એની વન કેન બી વિક્ટિમ ઓફ ટેરરિસ્ટ એટેક્સ. બરાબર, તો હવે આપણે વાત કરીએ તાજ રિલેટેડ. તો દેર વાર ટોટલ 8 ટેરરિસ્ટ એટેક્સ ઇન મુંબઈ, ફાઇનેન્શિયલ કેપિટલ ઓફ ઇન્ડિયા. 26th November 2008 વોઝ વન ઓફ મેજર એટેક. આ 8માંથી 26 જે થયો એ મેજર હતો. બરાબર, ધ ટેરરિસ્ટ એટેક બિગેન ઓન, ક્યારથી સ્ટાર્ટ થયો હતો? તો 26/11 બુધવારથી સ્ટાર્ટ થયો હતો અને 29 નવેમ્બર સેટરડે સુધી ચાલ્યો. અને 170 પીપલ જેટલા લોકો અપ્રોક્સ ને ડેથ થઈ હતી અને 300 જેટલા પીપલ છે એને ઈજા થઈ હતી નાની મોટી. અને ટેરરિસ્ટ હેડ એટેક્ડ સાઉથ મુંબઈ એરિયાઝ, જેમ કે છત્રપતિ શિવાજી ટર્મિનલ્સ, ધ ઓબરોય ટ્રીડન્ટ, ધ તાજમહેલ પેલેસ એન્ડ ટાવર, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, ધ નરીનર હાઉસ, જેવિશ કમ્યુનિટી સેન્ટર, ધ મેટ્રો સિનેમા, સેન્ટ ઝેવિયર્સ કોલેજ. આ બધી જગ્યાએ ટેરરિસ્ટ એટેક્સ થયા હતા. તાજ હોટલ પેલેસ છે એને ઓલરેડી વોર્નિંગ મળી હતી બાય યુએસ ઇન્ટેલિજન્સ એજન્સી ઇન ઓક્ટોબર. એમણે વોર્ન કર્યા હતા ચેરપર્સન રતન ટાટાને રિગાર્ડિંગ પ્રોબેબલ એટેક ઓન તાજ હોટલ પેલેસ. બરાબર, કે એ લોકોને યુએસ ઇન્ટેલિજન્સને આઈડિયા હતો કે કદાચ આ જગ્યાએ એટેક થવાની પોસિબિલિટી છે. એના પછી સ્ટાર્ટિંગમાં બહુ હાઈ સિક્યોરિટી અલર્ટ હતું, બટ લેટર ઓન એને રિમૂવ કરી દેવામાં આવ્યું હતું. એન્ડ ઇન્ટેલિજન્સ એજન્સી ઓફ ઇન્ડિયા ઓલ્સો ટ્રેસ્ડ અ કોલ ઓફ લીડર ઓફ લશ્કરે તૈબા રિગાર્ડિંગ એટેક થ્રુ સી ચેનલ. ઇન્ટેલિજન્સ એજન્સી ઇન્ડિયાની છે, એમણે ઇવન કોલ બી ટ્રેસ કર્યો હતો લશ્કરે તૈબાનો, કે એ લોકો સી ચેનલ થ્રુ આવવાના છે અને ફર્ધર એટેકને ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. પહેલી ઇવેન્ટ છે દેટ વેર ટુક અરાઉન્ડ 8 વાગે, સાંજના 8 વાગે એટેક થયો હતો. 10 men ઇન ફ્લેટેબલ સ્પીડ બોટ અરાઇવડ એટ કોબાલા કોસ્ટલ એરિયા. બરાબર, ત્યાં એ લોકો સી વેથી જ આવ્યા હતા, જેમ ઓલરેડી આપણે વાત થઈ કે કોલ ઉપરથી ખબર પડી હતી. બરાબર, 10 લોકો હતા એન્ડ હુ દે વેર એન્ડ ટુ દેટ દે રિએક્ટેડ. એક મરાઠી ફિશરમેને પૂછ્યું કે તમે કોણ છો, તો એ લોકોએ એવું કીધું કે માઇન્ડ યોર ઓન બિઝનેસ. બરાબર, તમે તમારો બિઝનેસ માઇન્ડ કરો. ધ ફિશરમેન ઓલ્સો ઇન્ફોર્મ ધ લોકલ પોલીસ સ્ટેશન. ફિશરમેને થોડો એને ડાઉટ ગયો હશે એટલે એને લોકલ પોલીસ સ્ટેશનમાં બી એણે જાણ કરી, પણ એ લોકોએ બહુ માઇલ્ડ રિસ્પોન્સ આપ્યો, મીન્સ એની વાતને એમણે ઇગ્નોર કરી. આ ટેરરિસ્ટ છે એ સ્પ્લિટ અપ થઈ ગયા ઇન ટુ ડિફરન્ટ ડિરેક્શન્સ, બે ડિરેક્શનમાં એ ડિવાઈડ થઈ ગયા. તાજ સુકામ
तो ताज छे ए मुंबईनी मोस्ट ऑप्युलेंट लक्ज़रियस प्रेस्टिजियस अने आइकॉनिक होटल छे। इस्लामिक टेररिस्ट क्लियर करवा मांगता था इंडियन पॉलिटिकल लीडर्स इंटेलिजेंस चीफ फॉरेन इन्वेस्टर्स अने टूरिस्ट ने कंट्रीब्यूटिंग टूवर्ड्स इकोनॉमिक डेवलपमेंट ऑफ दी कंट्री, के एक पावरफुल मैसेज आपवा मांगता था कि वी वॉन्ट टू रूइन, कि अमारे आ बधी जे एना कारण जे इकोनॉमी आपड़ी अपग्रेड थाती थी एने लोको रूइन करवा मांगता था। ताजमहल पैलेस एंड टावर होटल इन मुंबई इज इंडियाज बेस्ट नोन एंड बेस्ट लव्ड लोकेशन फॉर टूरिज्म। बराबर जे मुंबई आवे बराबर द ताज बाय कॉग्नस सेंटी बिकम देर फर्स्ट चॉइस। बराबर ई लोकोनु ताज छे ई फर्स्ट चॉइस छे। बराबर अने बहु हाई रेट्स छे अने पास इंडस्ट्रियलिस्ट छे दैट इज जमशेदजी नुसरवानजी टाटा एमने बिल्ड करी छे। बराबर आफ्टर बींग रिफ्यूज्ड एंट्री टू नाव अ डिफंक्ट अपोलो होटल विच वॉज हैविंग ओनली यूरोपियंस पॉलिसी। बराबर एक होटल में एमने अपोलो होटल में जावानी एमने ना पाड़ी एटला माटे थईने कारण के त्यां यूरोपियन पॉलिसी हती तो एटला माटे थईने एमने आखी ताज होटल छे ई बनावी राइट। एंड वेन बर्निंग पिक्चर ऑफ ताज होटल वॉज टेलिकास्टेड अराउंड द ग्लोब इट हैड क्रिएटेड अ वेरी डीप इम्पेक्ट एंड देन वॉट टेररिस्ट हैव प्रिडिक्टेड। बराबर जे बहु भयानक हतुं कदाच आपणे बधાએ જોયેલું છે તમને કદાચ યાદ હોય નું હોય આઈ ડોન્ટ નો બટ ઇટ વોઝ રિયલી હોરિફાયબલ રાઇટ સો દેટ વોઝ ધ ઇટ વોઝ હેવિંગ ગ્રેટર ઇમ્પેક્ટ્સ ઓન ધ માઇન્ડ્સ ઓફ પીપલ। બરાબર અને આવી રીતના એ લોકોએ એટેક કર્યો છે ઓન ઇન્ડિયન વેલ્થ પ્રોગ્રેસ એન્ડ સેન્ડિંગ શિવર્સ શિવરિંગ ડાઉન ધ સ્પાઇન ઓફ રિચેસ્ટ એન્ડ પાવરફુલ પીપલ ઓફ ધી વર્લ્ડ। હવે ડેમેજ તો ઘણું બધું થયું છે, ટોટલ 6 એક્સપ્લોઝન્સ થયા હતા, એક લોબીમાં, 2 એલિવેટર્સમાં અને 3 રેસ્ટોરન્ટમાં। બરાબર અને ફર્ધર ઓન ડિટેલ્સ મેન્શન કરી છે કે કયા ફોરેન ડેલિગેશન્સ હતા રાઈટ અને કેવી રીતના રેપિડ એક્શન ફોર્સથી બધું વ્યવસ્થિત રીતના સિક્યોરિટી છે એ આપવામાં આવી હતી અને 29/11 સુધીમાં સવારે 8 વાગ્યા સુધીમાં 3-3 ટેરરિસ્ટ છે એમને કિલ કરી દેવામાં આવ્યા હતા। નાવ વી ટોક અબાઉટ ટાઈમિંગ્સ। બરાબર તો અહીંયા તમને ટાઈમિંગ્સ આપ્યા છે કે 26 નવેમ્બરે શું થયું હતું, 27 નવેમ્બરે શું થયું હતું, 28 શું થયું હતું રાઈટ, સો દેટ ઇટ ઇઝ શોઈંગ કે કયા ટાઈમે કેવી રીતના ક્યાં કેટલા એક્સપ્લોઝન્સ થયા હતા, કેટલા લોકોને મારી નાખ્યા હતા, કયા કયા વેપન્સ એમની પાસે હતા રાઈટ, સો કેટલું નુકસાન થયું ટૂંકમાં એનું તમને ક્યારે કઈ વસ્તુની ઇફેક્ટ થઈ હતી એના ટાઈમિંગ્સ આપ્યા છે। ડેમેજ આપ્યો છે કે 15 એમ્પ્લોઈઝ છે એમાં ટોટલી કિલ થયા હતા, 32 પીપલ વેર કિલ્ડ ઇન ધ એટેક એટ ધી હોટલ। બરાબર આની રીસ્ટોરિંગ કોસ્ટ હતી 40 મિલિયન। બરાબર અને ઇન્સ્યોરન્સ કોસ્ટ ફોર ધ એટેક ઇઝ ઓલ્સો એસ્ટિમેટેડ ટુ બી અરાઉન્ડ 109 મિલિયન। બરાબર અને 21 મંથ્સ પછી તાજ છે એ રીઓપન થઈ હતી। બરાબર અને એને ઓલમોસ્ટ 21 મંથ્સ થયા બધી વસ્તુને રિપેર અને રિકવર કરતા રાઈટ, સો દેટ વોઝ ધ ગ્રેટ લોસ આપણા માટે એ કહેવાય કે એક બહુ શિવરિંગ વસ્તુ હતી। પછી અહીંયા રિલીફ ફોર સ્ટાફ કીધું છે તો રતન ટાટાએ ઘણી બધી રીતના રિલીફ આપી છે સ્ટાફને રાઈટ, કે ઘણા બધા લોકોને તો આ જીવન, ઘણાના ચિલ્ડ્રન્સને તો આ જીવન એમણે ફ્રી એજ્યુકેશન આપ્યું છે, મોનિટરી બેનિફિટ્સ આપ્યા છે, નોન મોનિટરી બેનિફિટ્સ આપ્યા છે, ઇનશોર્ટ એમનાથી થતી એમણે બધી જ વસ્તુ છે એ ફોલો કરી છે રાઈટ, સો દેટ ઇઝ ધ રિલીફ ફોર ધી સ્ટાફ। બરાબર કે ઘણી બધી રીતના એમણે ઘણા બધા એમ્પ્લોઈઝને એમણે હેલ્પ કરેલી છે અને ફોર એવર આખી લાઈફ એ લોકોને કહેવાય કે સેલરી હોય કે એજ્યુકેશન હોય કે એવી રીતના ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી છે। બહુ વધારે ખરાબ ઇમ્પેક્ટ હતો ટુરિઝમ ઉપર કે લિટરલી આપણું ટુરિઝમ છે એ ઘણું ઓછું થઈ ગયું હતું, કારણ કે આજે એક ટેરિફિક ટેરરિસ્ટ એટેક હતો એના કારણે બહુ વધારે ઇફેક્ટ થઈ હતી ટુરિઝમ ઉપર, સ્ટોક માર્કેટ ઉપર બી બહુ વધારે ઇફેક્ટ થઈ હતી કે ખાસા વખત સુધી આપણું સ્ટોક માર્કેટ બી ઘણું ડાઉનવર્ડ રહ્યું હતું, ઇકોનોમિક ઇમ્પેક્ટ તો થાય જ
કારણ કે સ્ટોક માર્કેટ ઉપર ઇફેક્ટ થઈ, ટુરિઝમ ઉપર ઇફેક્ટ થઈ, એટલે આપણી ઇકોનોમીને તો ગ્રેટર વેમાં બહુ અફેક્ટ થઈ હતી, રાઈટ? અને ઇકોનોમી ઘણા ટાઈમ સુધી, હજી તો એમ બી આપણું ડેવલપિંગ કન્ટ્રી છે કે આપણે સ્લોલી સ્ટેડીલી આપણે આગળ વધીએ છીએ, એમાં આવો ટેરરિસ્ટ એટેક થાય તો ઘણી બધી ઇકોનોમીને અફેક્ટ થાય, રાઈટ? સો એના કારણે ઇકોનોમી ઉપર બી ઘણો ખરાબ ઇમ્પેક્ટ પડ્યો હતો. સો ફાઇનલી મુંબઈ એટેક છે એ પ્લાન કરવામાં આવ્યો હતો બાય લશ્કરે તાઇબાન ગ્રુપ ઇન પાકિસ્તાન. 3 યંગ ટ્રેન્ડ મિલિટન્ટ્સ લીધા હતા, બરાબર, એ લોકોને મુંબઈ મોકલ્યા હતા, એન્ડ ધેટ વેર ગાઈડેડ બાય પાકિસ્તાની બોસીસ. પાકિસ્તાની બોસીસ એમને ગાઈડ કરતા હતા થ્રુ સેટેલાઇટ ફોન્સ એન્ડ મોબાઈલ ફોન્સ, બરાબર. પાકિસ્તાની અમેરિકન ડેવિડ હેડલી છે એ બી ઇન્વોલ્વ હતા આમાં, અને 2011માં યુએસ ઇશ્યુડ અરેસ્ટ વોરન્ટ્સ અગેન્સ્ટ 4 પાકિસ્તાની મેન એઝ અ સસ્પેક્ટ્સ ઇન્વોલ્વ ઇન ધ એટેક, બરાબર. 2011માં યુએસએ અરેન્ટ વોરન્ટ ઇશ્યુ કર્યા, બરાબર, 4 લોકો ઉપર, સાજિદ મીર, અબુ કફાહા, મઝહર ઇકબાલ એન્ડ મેજર ઇકબાલ ફોર પ્લાનિંગ એન્ડ ટ્રેનિંગ ધ એટેક્સ. માસ્ટર માઇન્ડ હતા ઝકીર ઉર રહેમાન લખવી, રાઈટ? અને ધો ધ એટેક્સ વેર સ્પ્રેડ અક્રોસ મેની અધર પ્લેસીસ ઇન મુંબઈ, ઘણી બધી એક સાથે, જેમ આપણે જોયું કે 8 જગ્યાએ એક સાથે એટેક થયા હતા, પણ મેસિવ ડેમેજ, સૌથી વધારે ડેમેજ એ તાજમહેલ પેલેસમાં થયો હતો, અને એના જ કારણે આપણે આ એટેકને અનફોર્ચ્યુનેટલી તાજ એટેક 26/11 કહીએ છીએ, વિચ ઇન્ડિયા વિલ નેવર ફોરગેટ. આ એક એવો એટેક હતો જે ઇન્ડિયા કદાચ ક્યારેય ભૂલી નહીં શકે. ઇટ વોઝ નોટ ઓન્લી અ ટેરરિસ્ટ એટેક બટ was also the challenge on Indian intelligence, army, politics, economy and ultimately to people. So this was severely affected by Indians and across all over the world that people will never forget. So that was this terrorist attack. Now we are going to discuss on Reliance industry, the devastating storm and construction of Greenfield refinery. સો 1960માં ધીરુભાઈ અંબાણી અને એમના બ્રધર ચંપકલાલ દમાની એસ્ટાબ્લિશ કરી રિલાયન્સ કમર્શિયલ કોર્પોરેશન. 1965માં એમની પાર્ટનરશિપ એન્ડ થઈ ગઈ હતી, અને 1966માં ધીરુભાઈએ સ્ટાર્ટ કરી રિલાયન્સ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ઇન મહારાષ્ટ્ર. કંપની હેલ્ડ ઇટ્સ ઇનિશિયલ આઈપીઓ ઇન 1977, અને પછી રિલાયન્સ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બની ગઈ. 1985માં કંપનીનું નેમ ચેન્જ કર્યું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. 1991 અને 92માં ધ હઝીરા પેટ્રોકેમિકલ પ્લાન્ટ છે એ કમિશન થયું. રિલાયન્સ પેટ્રોલિયમ વોઝ મર્જ્ડ વિથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઇન 2002. કંપની અરાઉન્ડ 24 એમ્પ્લોઈઝ છે, આઉટ ઓફ ધેમ 1200 વુમેન છે અને 80 ડિસેબલ્ડ પીપલ છે, અને આ જે ફિગર્સ છે એ 2013ના છે, બરાબર. એટલે હવે તો 2021 છે, એટલે ઘણા બધા ચેન્જીસ આવી ગયા હોય. ધ કંપની ઓલ્સો હેડ અ ટેમ્પરરી સ્ટાફ ઓફ 29,000. ટોટલ પ્રોફિટ છે 4.1 બિલિયન 2016 પ્રમાણે, અને ઇટ હેઝ કન્ટ્રીબ્યુટેડ 20% ઇન ટોટલ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા, અને રેન્ક મળ્યો છે ને 215 ઓન ફોર્ચ્યુન ગ્લોબલ 500 વર્લ્ડ્સ બિગેસ્ટ કોર્પોરેશન્સ ઇન 2016. સો એક પ્રાઉડ લેવા જેવી વસ્તુ છે કે આ ઓર્ગેનાઇઝેશન છે એ ઇન્ડિયામાં છે. તો રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ સેટઅપ કર્યું છે ગ્રીનફિલ્ડ પેટ્રોલિયમ રિફાઇનરી એન્ડ પોલિફોર્લેની પ્લાન્ટ ઇન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, બરાબર, જામનગરમાં, બરાબર, ગુજરાત, ઇન વેસ્ટર્ન ઇન્ડિયા. And one refinery was commissioned on 14th July 1999 with an installed capacity of 668,000 barrels per day, and it is largest refinery in the world. Greenfield refinery is a project that is considered to have minimum impact on environment, as a building or unnecessary structure is already in place. Black and Wet did more than just help Reliance meet its goal in that area. Company works very hard round the clock to cut project completion time by 20% to enjoy the benefits as early as possible.
હવે આના મેઇન ફીચર્સ શું છે ગ્રીનફિલ્ડ રિફાઇનરીના? તો એ ફોકસ કરે છે હેલ્થ ઉપર, સેફટી ઉપર એન્ડ એન્વાયરમેન્ટ, વિથ સ્પેશિયલ ફોકસ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, લોવરિંગ ઓપરેટિંગ કોસ્ટ ડ્યુ ટુ લાર્જ સ્કેલ ઓપરેશન્સ એન્ડ એનર્જી એફિશિયન્સી. પછી ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ એસેટ્સ થાય છે. Then processing all types of crude and providing diversified range of product specifications. બરાબર. અને એના સ્ટાન્ડર્ડ્સ છે એ ગ્લોબલી એસેપ્ટેબલ છે. બરાબર. સ્પેશિયલી હાઈ સલ્ફર સોર ક્રૂડ વિચ ઇઝ નોટ પ્રોસેસ્ડ ઇન મોસ્ટ ઓફ ધી રિફાઇનરીઝ છે, ક્યાંય પ્રોસેસ નથી થતું, એ આપણે જામનગરમાં થાય છે. રાઈટ. સો દેટ ઇઝ અ પ્રાઉડ મોમેન્ટ. મેઇન ટાર્ગેટ છે એમનો ટુ એક્સપોર્ટ ટુ યુએસ ફોર ગેસોલિન અને યુરોપિયન માર્કેટ. અને રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ રિફાઇનરી ઇન જામનગર ઇઝ લાર્જેસ્ટ ગ્રીનફિલ્ડ રિફાઇનરી ઇન ધ વર્લ્ડ એન્ડ હેઝ એન અપગ્રેડેડ પ્લાન દેટ વિલ ઇન્ક્રીઝ ઇટ્સ કેપેસિટી બાય 50%. બરાબર. અને રિફાઇનરી યુઝિસ પાવરફુલ પ્લાન્ટ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ દેટ પ્રોવાઇડ્સ લિનિયર પ્રોગ્રામિંગ, બ્લેન્ડિંગ કોરિલેશન્સ, ઓટોમેટેડ ફીડ સ્ટોક એન્ડ પ્રોડક્ટ રેન્જ એનાલિસિસ ટુ કીપ ઓપ્ટિમમ પરફોર્મન્સ. બરાબર. તો આ એક લાર્જેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એવર મેડ ઇન ઇન્ડિયન કોર્પોરેટ હિસ્ટ્રી છે. રાઈટ. સો દેટ ઇઝ ધ ગ્રેટ થિંગ. મુકેશ અંબાણી બરાબર કહે છે કે ટાઈમ બહુ ક્રિટિકલ છે અને સ્કેર્સ રિસોર્સ છે. બરાબર. કોઈ પણ ટાઈમ તમે એક જે લોસ્ટ કર્યો, બરાબર, એ એવર લાસ્ટિંગ લોસ છે, મની કરતાં બી વધારે લોસ છે. રાઈટ. સો એમનું એવું માનવું છે કે ટાઈમ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એન્ડ ઇટ શુડ બી પ્રોપરલી યુટિલાઇઝડ. રિલાયન્સ છે એ ક્વાઇટ કોન્શિયસ છે અબાઉટ ધ લાઈફ ઓફ સરાઉન્ડિંગ પીપલ એન્ડ એન્વાયરમેન્ટ. ઘણી બધી વસ્તુમાં એમણે ડેવલપમેન્ટ કર્યું છે એન્ડ દે આર કમિટેડ ટુ ડેવલપમેન્ટ ઓફ રિફાઇનરી ઇન ટોટલી એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી. ટ્રસ્ટ છે એ કોર એલિમેન્ટ છે ઓફ ઓલ રિલાયન્સ ઇનિશિયેટિવ્સ. બરાબર. અને રિલાયન્સ છે એ હાઈ ટ્રસ્ટ પુટ્સ હાઈ ટ્રસ્ટ ઇન ધર એમ્પ્લોયઝ એન્ડ દેટ્સ વાય રિઝલ્ટ ઇઝ સુપિરિયર પરફોર્મન્સ. બહુ ટ્રસ્ટ છે એમના એમ્પ્લોયઝ ઉપર અને આ જ ટ્રસ્ટના કારણે એમને સુપિરિયર પરફોર્મન્સ મળે છે. તો જામનગર રિફાઇનરી પ્રોજેક્ટ છે એને એક્ઝામ્પલ એક સેટ કર્યો છે. બરાબર. કે જનરલ પ્રિન્સિપલ્સ આર હાઈલી એપ્લિકેબલ ફોર મેનેજિંગ સચ કાઇન્ડ ઓફ લાર્જર પ્રોજેક્ટ્સ. આઉટ ઓફ બોક્સ થિંકિંગ છે. બરાબર. એટ ધ ટાઈમ ઓફ કન્સેપ્ચ્યુઅલાઇઝેશન ઓફ પ્રોજેક્ટ. રાઈટ. સો ધ રિફાઇનરી ઇઝ ઓફ લાર્જ સ્કેલ, ટેકનિકલી કોમ્પ્લેક્સ એન્ડ ઇન્ટિગ્રેટેડ વિથ પેટ્રોકેમિકલ એન્ડ પાવર જનરેશન. તો વખાણ જેટલા આપણે કરીએ એટલા ઓછા છે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટના. અને જામનગર વિલ બીકમ ધ કેપિટલ ઓફ પેટ્રોલિયમ રિફાઇનરી, જે બહુ જ પ્રાઉડની વાત છે. અને અપ્રોક્સિમેટલી 2% ઓફ એન્ટાયર ક્રૂડ ઓઇલ પ્રોસેસિંગ ઇઝ ડન એટ જામનગર વિથ 1 in every 50 barrels પ્રોસેસ્ડ એટ 1 location. તો ઘણો પ્લાન્ટ છે એ જાયન્ટ છે અને વર્લ્ડમાં આવો પ્લાન્ટ છે જ નહીં, આ પહેલો એવો પ્લાન્ટ છે. સો ઇટ ઇઝ અ વેરી ગ્રેટ થિંગ. અને ઘણા એવોર્ડ્સ અને અચિવમેન્ટ્સ છે કે ઇન્ટરનેશનલ રિફાઇનરી ઓફ ધી યરનો એવોર્ડ મળ્યો છે, ગોલ્ડન પીકોક ગ્લોબલ એવોર્ડ ફોર સસ્ટેનેબિલિટી, ગ્રીન ટેક પ્લેટિનિયમ એવોર્ડ મળ્યો છે સેફ્ટી કેટેગરીમાં. તો આ બધા એવોર્ડ્સ છે જેને મળેલા છે. અને અચિવમેન્ટ્સ છે જેમ કે વર્લ્ડ લાર્જેસ્ટ યુનિટ છે ફોર પ્રોડ્યુસિંગ કોકર, ફ્લુઇડાઇઝ્ડ કેટાલિસ્ટિક ક્રેકર એન્ડ અલ્કાલેશન એન્ડ પોલિફોર્લેની. રાઈટ. સો એનું એક છે. દેન પ્રોડ્યુસિંગ ગેસોલાઇન એન્ડ ડીઝલ ઓફ એની ટ્રેડ એન્ડ ઇટ ઇઝ ફોકસિંગ ઓન હેલ્થ, સેફટી એન્ડ એન્વાયરમેન્ટ વિથ સ્પેશિયલ એટેન્શન ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ દેર ઇઝ લોવેસ્ટ ઓપરેટિંગ કોસ્ટ ડ્યુ ટુ લાર્જ સ્કેલ ઓપરેશન્સ એન્ડ એનર્જી એફિશિયન્સી. સો ધીસ વોઝ ઓલ અબાઉટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. રાઈટ. સો યર વી આર કમ્પ્લીટિંગ યુનિટ નંબર 5 એન્ડ ધસ with the end of unit number 5 we are completing our syllabus. So thank you dear students.